Vargis. Yes, sir. JB. Yes, sir. Tari aajubaju ma koi chhe atyare? No, sir. There is not a single person on the entire ninth floor of the headquarter. Yes, sir. Good, good. Tumaro bahu vishwasu manas chhe, Vargis. Yes, sir. I can trust you. Yes, of course. Yes, sir. Hamra 35 second ma PL aavshe. You know who is PL. Yes, sir. તું એને મારી ચેમ્બર માંથી અંદરના રસ્તે ઉપર લઈ આવજે. Yes, sir. કે જે જેબીએ કહ્યું છે, and of course with some coffee. Sure, sir. And listen, Vargis. Yes, sir. અમે બંને જણા અહીંયા અમારી એન્ટર ચેમ્બરમાં છીએ. એની કોઈ કરતા કોઈને જાણ નહીં થવી જોઈએ. આર યુ ગેટિંગ મી સ્ટ્રેટ? Yes, sir. ઓવર એન્ડ આઉટ. Yes, sir. શુક્રવાર તારીખ 2/6/1996 ચાર કાશ્મીરી આતંકવાદીઓની અમદાવાદમાં ધરપકડ. દિલ્હીના લજપતરાય નગરમાં 27 જણના જાન લેનાર બોમ્બ ધડાકા જોડે સંકળાયેલ જાવેદ મહંમદ ઉર્ફે છોટા જાવેદ સહિત ચાર આતંકવાદીઓની ગુજરાત પોલીસે રૂપાલી સિનેમા પાસેથી ધરપકડ કરી. એ ત્રાસવાદી ચંડાળ ચોકડી મુંબઈના 12 માર્ચના બોમ્બ બ્લાસ્ટને પણ ભૂલાવી દે એવા ખતરનાક બોમ્બ ધડાકા દેશભરમાં કરવાની હતી. અને એ લોકોની પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવેલું કે ગુજરાતના એક લોકપ્રિય નેતા, જે હાલમાં શાસક પક્ષમાં ન હોવા છતાં હજી બહોળી લોકપ્રિયતા ધરાવે છે, એમને બોમ્બ બ્લાસ્ટનું નિર્ધારિત નિશાન બનાવીને ઉડાડી દેવાના હતા. મુંબઈમાં આરડીએક્સની આંખે આખી ટ્રક લઈને ઘૂસી આવેલો કાશ્મીરનો આતંકવાદી. ટ્રકનું પગેરું ટોલનાકા સુધી મળે છે, પણ બીજા દિવસે ખાલી ટ્રક ડોંગરી પાસેથી બિસ્માર હાલતમાં ઊંધી પડેલી મળી. આરડીએક્સ ક્યાં છે એ ખબર નથી, પણ મુંબઈની બહાર નથી ગયું. આરડીએક્સ ટ્રકમાં લાવનાર ટ્રકનો ડ્રાઈવર હજી લાપતા. ડ્રાઈવરનું નામ સેમ્યુઅલ ઉર્ફે કાસિમ ગુલાબી. કાસિમ ગુલાબી ઉંમર વર્ષ 24, એનું મૂળ વતન આઝાદ કાશ્મીર, હાજીપીરના ટેકરા પરનું ત્રીજું મકાન. જયવદન ભાર્ગવ. પૂર્ણવદન, માય ગોડ, કમાલ છે ને. ચીફ મિનિસ્ટર થી લઈને પ્રાઇમ મિનિસ્ટર સુધીના બધા જ ખાતા આપણને જેબી અને પીએલ ના નામે ઓળખે છે. પૈસા આપણે પર્સનલી મળીએ ત્યારે પૂર્ણવદન જયવદન. જેબી અને પીએલ આપણા ખુરશી પરના નામ છે, પણ માણસ તરીકે તો આપણે જયવદન ને પૂર્ણચંદ્ર તરીકે જ ઓળખાઈએ, રાઈટ? હા, વેલ સેડ, વેલ સેડ, વેલ સેડ, હાઉ સેટ. આઈ થિંક આજની આપણી મીટિંગ બહુ સાર્થક થશે. આઈ હોપ સો. એટલે તું આવા છે, કોફી બનાવી આપો. ઓકે,
ત્રણ વાર વાંચ્યું છે. રિયલી? ઓ ગોડ. આ શું કરે છે? અચ્છા, તને એમ કે આમાં પણ કોઈ કે કંઈક સાંભળવાનું સાધન નાખ્યું હોય એમ? વખત એવો છે ને, વાત પણ એટલી સ્ફોટક. એક કામ કર, તારા વર્ગીસને કંઈક બિલાડી પકડી આવે. બિલાડી? હા, આ કોફી પણ એને ચખાડીને પીએ, જો તને આમાં ડાઉટ હોય તો. જો દોસ્ત, સમય એવો ચાલે છે ને અત્યારે, ઉઘાડ તારા સ્ટ્રોંગ રૂમ નું લોકર ને જો, જૈન હવાલાની ડાયરીઝ. એક એક જણ કરતું તો કરે છે, જમણા હાથની ખબર ડાબા હાથને ના પડે. આ કોફી પણ કોઈ આતંકવાદીનું જ કામ લાગે છે. બરાબર એના જેવી જ બનાવી છે. કોઈ દેશદ્રોહીએ બનાવીને મૂકી દેતી ને સાલે કાળી ડિબાંગ. ને ધતુરાની જેમ જિંદગી કરતા પણ કડવી. કોઈ સાલી ભાવે? હા, કોઈને ભાવે, કોઈને ભાવે. આ ગુનેગાર અને ગુના શોધક સાલા બેઉ એક રીતે સરખા. કોઈનો જીવ લેવામાં બંને જણા રૂથલેસ ને કોલ્ડ બ્લડે. અચકાય ને? એક કાયદા માટે, બીજો ફાયદા માટે. આપણી ચર્ચાનો વિષય મૂળ એ નથી. સમથિંગ એલ્સ. આપણી ચર્ચાનો મૂળ વિષય શરૂ થાય એ માટે હું તને કહી દઉં. કોને કોને રસ છે તું મને જણાવ. આ જૈન હવાલાની ડાયરીઝ ના 60-65 કરોડ માં કોણે કેટલા કરોડ ખાધા ને કોણ કેટલા ઓકી ગયું, કોને રસ છે? નોબડી ઇઝ ઇન્ટરેસ્ટ. આપણી મૂળ વાત એ પણ નથી. આપણે ધ્યાન એ રાખવાનું છે પિયર, કે જૈન હવાલાની જે ડાયરી મળી એમાંથી મળેલા પાઉન્ડ ડોલર્સ ને ધીરામ માંથી આ દેશમાં બોમ્બ વિસ્ફોટ કરવા માટે કેટલો દારૂ ગોળો આવ્યો ને બ્લડી કોણે કોણે મંગાવ્યો. પણ જે માણસ દારૂ ગોળો લઈ આવ્યું હોય એ તો કહી શકે ને કોણે મંગાવ્યો. ના 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 ના, શા કઈ રીતે? ટાઈગર મેમન ને કોણ ઓળખતા હતા? નોબડી, આઈ ગેસ. આ સબ નોબડી. એની સાથે કામ કરનારા માણસો આ 12મી માર્ચે આમ જાળની જેમ બોમ્બ વિસ્ફોટ કરી નાખ્યો એ લોકો પણ નહીં ઓળખતા. એક્સેપ્ટ કોઈ એના સાગરી તો અમુક તમુક માણસ. આપણે પણ એવા અમુક તમુક માણસોને એના સાગરીતોને જ પકડવાના છે, જેથી એ લોકો પણ આપણને કોઈક એવા ટાઈગર સુધી લઈ જઈ શકે. એન્ડ લેટ મી ટેલ યુ પીએલ, મને એને માટે એક બહુ સરસ મજાની કડી મળી ગઈ છે. નાનકડી છે પણ અચાનક મળી ગઈ છે. એનો પીએલ, તારી મેમરીઝ ને થોડી વર્ષ પાછળ લઈ જશે. 9-10 યર્સ. 1990 રાઈટ? જવાહરલાલ યુનિવર્સિટી દિલ્હી. તને યાદ છે યુનિવર્સિટીના બે વિદ્યાર્થી અશરફ લોતી ને શાહબુદ્દીન ગૌરી? એ લોકોને બોમ્બ વિસ્ફોટના કારણસર પકડવામાં આવેલા અને પછી જાહેર થયેલું કે એ લોકો કાશ્મીરના આતંકવાદી છે. આપણો મુદ્દો એ પણ નથી. આ બધી બાબતમાં એક લેખકને બહુ મહત્વનો, મોટો છે લેખક, મહત્વકાંક્ષી છે, ખ્યાતનામ છે, એને રસ પડ્યો કે ભાઈ આ 9 લોહિયા યુવાનો આશરફ કે લોધી કોઈ પણ શાહબુદ્દીન, એ લોકો આતંકવાદ તરફ ઢળ્યા શા માટે? કેમ? એ લોકોને પોતાનું અંગત જીવન નહીં? વિચાર કરવા જેવી વાત છે. એ લેખક ને કહ્યું કે એ લોકોને અંગત જીવન નહીં હોય, એ લોકોને જીવનમાં પ્રેયસી નહીં હોય. ને પ્રેયસી હતી તો જાણતી હતી કે એમનો પ્રીતમ આતંકવાદી છે. એક હાથમાં લોહિયાળ હથિયાર ને બીજા હાથમાં ગુલાબ, કઈ રીતે ખેલતા હશે એ લોકો પોતાની પ્રણય લીલા. એક સરસ પ્લોટ દેખાયો લેખકને એમાં. એટલા માટે લેખક પહોંચ્યો કાશ્મીર તરફ. કાશ્મીરના ગામે ગામ ફર્યો, લોકોને મળ્યો, મુલાકાત લીધી ને દરેક મુલાકાતની ને એના બનાવોની નોંધ કરી એણે પોતાની નોંધ પોથીમાં.